નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેતી અને ખેડૂત માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે, તો બીજી તરફ આજની તારીખે પણ ખેડૂતોના દવા બિયારણ સાથે છેતરપિંડી કરનારા લોકોના પગલા કેટલાય ખેડૂતોને વર્ષના અંતે નુકસાન ભોગવવાનું પડતું હોય છે. સાબરકાંઠાના ઈડરના બડોલી વિસ્તારમાં મકાઈ, બાજરી, ઘઉં તેમજ બટાકાના પાક માટે જાણીતું છે. જો કે આ વખતે મકાઈનો પાક વાવી આર્થિક રીતે સદ્ધર થવાની વાતો વચ્ચે મકાઈના પાકમાં સુકારો આવતા હવે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. એક તરફ મકાઈના પાક પાકવાની તૈયારી વચ્ચે અચાનક જ સુકારો દેખાતા ખેડૂતોએ કંપનીને જાણ કરી હતી. સાથે સાથે કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ મામલે જાણ કરી હતી. જો કે કંપનીને આગોતરી જાણ કરી હોવા છતાં મકાઈનો ઉભો પાક સુકાઈ જવાની રાહ જોવાતી હોય તેમ છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈ પણ પ્રકારની મુલાકાત નહીં કરતા આજે ખેડૂતોએ ઈટર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ એડવાન્ટા કંપનીના કંપનીએ અમારા હતી એવી છેતરપિંડી કરી છે કે તે જયારે મકાઈમાં સુકારો એકદમ ડોડાની અવસ્થાએ સુકારો આવવા મળ્યો તો આજે અમારા બજારમાં જવું કો તો ના જવું, પણ મકાઈનું ઉત્પાદન જ નથી સાહેબ. તો એના માટે અમે આ બધા અત્યારે ખેડૂત 18 ખેડૂતો છીએ, તો અહીંયા અમે સાહેબ પ્રાંત કચેરી સાહેબશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. તો એના માટે કંઈક જે થાય એની કડકમાં કડક કાર્યવાહી થાય, અને અમારા રોતા રાતા પાણીએ રોવાના દિવસો આવી ગયા છે. અમારા આજે છોકરો બચ્ચોના મકાઈ ઉપર જે અમારો ઘર નિભાવ ચાલતો હતો એ પણ અમારા હાથમાંથી છીનવાઈ રહ્યો છે. તો એના માટે તમે કંઈક આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી તમારા રજૂઆત છે. અમે બધા બડોલી ગામના ખેડૂતો છીએ, આશરે અંદર જે 18 ખેડૂતો છીએ. અમે એડવાન્ટા કંપનીની વેરાયટીની મકાઈ વાવેલી છે ઉનાળુ શિયાળુ પાક તરીકે. તો ડોડા આવવાની દાણા આવવાની અવસ્થાએ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે, અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિયાણ વિક્રેતાને જાણ કરેલ, પણ એમના તરફથી અમને કોઈ સેટિસ્ફાઈડ થાય એવો જવાબ મળેલ નથી, અને અમારો પાક એમને નિષ્ફળ થઈ રહ્યો છે. અને આની અંદર અમે કમસે કમ પ્રતિ એકર અમે 35,000 થી 40,000 રૂપિયા ખર્ચો લગાવી દીધેલો છે યાર, અને એની અંદર અમને લાગતું નથી કે એમાં કઈ મળે અમારે. અને છેલ્લે ખેડૂતોને દેવાદારનો વારો આવી જશે. જો કે એક તરફ ખેડૂતોને મકાઈનો પાક નિષ્ફળ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય તેવી ભીતિ છે, તો બીજી તરફ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ મામલે ખાનગી કંપનીઓ સામે લડી લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. આજે ખેડૂતો દિવસે દિવસે બરબાદ થતો જાય છે. ખેતીની અંદર કંઈ પણ આવી કંપનીઓ એવી મળી જાય બિયારણની કે જે બોગસ કંપનીઓ છે, જે એડવાન્ટાર કરીને કંપની છે મકાઈની, આ 4 મહિનાઓથી મકાઈને ખેતરમાં ખેડૂતોએ ઉછેરી છે. અને આજે અત્યારે જુઓ તો હુકાતી સાફ હુકાઈ ગયો છે. લગભગ 50-60 એકર જમીનમાં આ પ્રશ્ન ઊભો થયો છે. બિયારણ બોગસ બિયારણ છે. અને રજૂઆત કરી કંપનીમાં તો હજી આજે આવીએ, પણ હજી 10 દાડાથી હજી આવતા નથી. થાકીને ખેડૂતો સહાય લઈ કિસાન સંઘનો આજે આવેદન પત્ર પ્રાંતમાં કલેક્ટર સાહેબ ને આજે આવેદન પત્ર આપ્યું. આવનાર દિવસોની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો કિસાન સંઘ દ્વારા કયા પગલાં લેવામાં આવશે? આવનારા દિવસોની અંદર જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ સંજોગે વધી ચિંતાએ આંદોલન કરવા માટે ભારતીય કિસાન જરાય ખસાશે નહીં. ખેડૂતોને મકાઈના બિયારણ તેમજ પાક મામલે કેટલો ન્યાય મળે છે એ તો સમય જ બતાવશે, પરંતુ ખેડૂતોએ ખેતીવાડી વિભાગની કચેરી બહાર ઊંઘમાંથી જાગે તંત્ર, ખેડૂતોને ન્યાય અપાવે તંત્ર જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.